राज्य के सबसे बड़े नमक उद्योग कच्छ जिला में नमक उद्योग को लागू ऐसी समस्या और प्रश्नों का अभी तक कोई भी हल नहीं मिलते हुए समस्या यथावत बनी है। कच्छ के प्रवेश द्वार वैसे सूरजबारी से लेकर कंडला और जखो बंदर तक गुजरात का सबसे बड़ा नमक उद्योग यहां पर कच्छ जिला में बसा है। राज्य का सबसे बड़ा दरिया किनारा कच्छ जिला को मिलने के कारण यहां पर सॉल्ट उद्योग यानी कि नमक का उद्योग काफी फूला फला है। बावजूद यहां पर नमक उद्योग को लागू वैसी समस्या और प्रश्नों का कोई भी निराकरण हल नहीं मिल रहा, जिस कारण नमक उद्योग के साथ जुड़े वैसे व्यापारियों में एक चिंता का माहौल छाया है। कच्छ जिला में हर वर्ष 80 से 90 लाख टन नमक का निकास किया जाता है। गुजरात रिफाइंड सॉल्ट मैन्युफैक्चरिंग वेलफेयर एसोसिएशन के प्रमुख वैसे बचूभाई आहिर ने बताया था कि कोरोना वायरस की महामारी लॉकडाउन के बावजूद मजदूरों की तंगी और परिबल के बावजूद नमक उद्योग द्वारा जीवन जरूरी वैसे नमक के दाम में कोई भी बढ़ावा नहीं किया गया। इस वर्ष बारिश का नुकसान होने के बावजूद रिपेयरिंग कार्य चल रहा है, फिलहाल प्रोडक्शन भी चालू है। बावजूद आयोडाइज नमक वैसे बाजार में मिलने के तहत नमक उद्योग के साथ जुड़े वैसी समस्या हल का सरकार द्वारा कोई भी निराकरण नहीं लाया जा रहा, जिस कारण नमक उद्योग के साथ जुड़े वैसे कारखानेदार व्यापारियों में एक गहरा चिंता का माहौल छाया है। મીઠાના ઉદ્યોગમાં તો અત્યારે શું બધા સફાઈ ચાલે છે રે, અને રિપેરિંગ કામ બહુ ઘણા હતા એટલે હજી સુધી બધા રિપેર થઈ નથી કે દરેક કારખાનામાં 25-30-40% જેવું ચાર્જિંગ થયું છે અને બાકીનું હજી સફાઈ ચાલુ છે એટલે વરસાદ વધારે થવાના હિસાબે થોડો અમને ખર્ચ પણ વધારે લાગે છે અને માલ પણ પ્રોડક્શન થોડું મોડું થવાનું છે। ખાસ કરીને અહીં જે પૂર્વ કચ્છમાં મીઠું ક્યાંથી મળી આવે છે અને ખાસ કરીને અત્યારે કેટલા ઉદ્યોગકારો છે એમાં? આની અંદર લગભગ 10 એકરના લગભગ 500-525 જેવા છે જે ખાલી 10-10 એકર મીઠું પકાવે છે, અને જે 10 એકરથી મોટા અને 100 એકર જેટલા એટલે 100 એકર અથવા 100 એકરથી મોટા એ લગભગ સમજો ને કે અહીંયા 160 જેવા છે કચ્છમાં। ખાસ કરીને કોરોનાની અસરને લઈને ઉદ્યોગોમાં અસર થઈ છે એટલે આમાં શું કોરોનાની અસરમાં થોડો પહેલા અમને થોડી બહુ તકલીફ પડી મજૂરોની, જે માલ અહીંયા પેકિંગ અમે જે કરતા કિલો પેકિંગ જ્યાંથી જે ભાઈ ખાવા માટેને મીઠાની અને જે વેગન થોડું લોડિંગ થતી હતી એમાં મજૂરો થોડાક ભાગી ગયા એટલે થોડા દિવસ બહુ તકલીફ રહી, પણ છતાં અમે કોઈ પણ રીતે એ લોકોને ચલાવીને જે કંઈ ભારતની અંદર અછત ન થાય એની પૂરી કાળજી રાખી, અને સમજો કે અમને ત્યારે કોસ્ટ થોડો વધારે પણ લાગતો હતો, અમે એમ સમજો કે ભાઈ હવે અત્યારે કોરોના જેવું છે એમાં કદાચ ન કમાણી થાય પણ પબ્લિકની સેવા થાય એના માટે થઈ, અને અમે વધારે ભાવ વધારે મજૂરી વધારે જગ્યાઓથી લઈ આવી અને પણ લોડિંગ ચાલુ રાખી હતી। મીઠાના ઉત્પાદનમાં કચ્છનો મોટો ભાગ છે, કેમ કે કચ્છને જે છે ખૂબ મોટી દરિયાઈ પટ્ટી મળેલી છે, એના ચારો તરફ કારખાનાઓ છે અને કંડલા પોર્ટ પાસે પણ બહુ મોટા કારખાનાઓ છે, અને કચ્છ કલેક્ટર દ્વારા પણ 10 એકરથી લઈને 30 એકર સુધીની જમીનો આપવામાં આવે છે, એટલે મોટા ભાગના મીઠા ઉત્પાદન જે છે એ કચ્છના ફાળે આવે છે। હવે આ મીઠા ઉત્પાદનને તમે જો ફોરેન એક્સપોર્ટ કરી શકો તો ખૂબ ઘણો બધો રેવન્યુ મળે એમ છે। હાલે કચ્છમાં જે કંડલા પોર્ટ પર એક જેટી છે એ મીઠા માટે ફાળવેલી છે, હવે બીજી બે જેટીઓ પણ આવે તો અહીંયાથી મીઠાનો એક્સપોર્ટ ખૂબ થઈ શકે અને એનો લાભ મળી શકે। જખૌ બંદરથી ને બીજા પોર્ટોથી પણ નાના નાના પ્રમાણમાં મીઠાનો એક્સપોર્ટ થાય છે, પરંતુ કંડલા પોર્ટ એક મેજર પોર્ટ થતાં અહીંયા જો વિકસાવવામાં આવે તો ખૂબ બધું મીઠા ઉત્પાદનનો લાભ મળી શકે એમ છે। ખાસ કરીને જોવા જઈએ તો અહીંયા કેટલા મીઠાના ઉદ્યોગો આવેલા હશે? મીઠા ઉદ્યોગ જે છે ને મીઠાનો તો બીજો કોઈ મોટો ઉદ્યોગ આવી શકતો નથી, આયોડાઇઝ પ્લાન્ટ આવે છે, કેમ કે હવે મીઠામાં જે ખાવાનું મીઠું હોય એમાં આયોડાઇઝ કરવો બહુ કમ્પલસરી છે, તો એના ઘણા બધા કારખાના આવ્યા છે, એ ઇડિબલ સોલ્ટ કહેવાય, જે આયોડાઇઝ કરેલો હોય એ ઇડિબલ સોલ્ટ કહેવાય, એના સિવાય કોમર્શિયલ સોલ્ટ હોય, ઇન્ડસ્ટ્રીયલ સોલ્ટ હોય, જિપ્સમ હોય, એ બધાનું પ્રોડક્શન અહીંયા કચ્છમાં ખૂબ પ્રમાણમાં છે, અને એનો વિકાસ ત્યારે જ થઈ શકે આ ઇન્ડસ્ટ્રીઝનો જ્યારે એમને એમનો માલ એક્સપોર્ટ કરવાની, વિદેશોમાં લઈ જવાનો, દેશના બીજા ભાગોમાં લઈ જવાની સરળતા મળે તો એમનો ખૂબ વિકાસ થઈ શકે એમ છે। આ બાબતે તમારા દ્વારા કંઈ રજૂઆત કરી છે? ઘણી વખત મારા જાહેર જીવનમાં જે છેલ્લા 50 વર્ષનો જ મારો જાહેર જીવન છે, વખતો વખત મેં ખૂબ રજૂઆતો કરી છે, અને અમારો ગાંધીધામનો ચેમ્બર ઓફ કોમર્સ છે, સોલ્ટ મેન્યુફેક્ચર ઇન્ડસ્ટ્રી છે, એ લોકોએ વખતો વખત ખૂબ રજૂઆત કરી છે અને ચાલુ પણ રહી છે,
હવે સોલ્ટ કમિશનરની કચેરી જયપુરમાં છે. અમે માંગણીઓ કરતા આવ્યા છીએ કે ભાઈ તમે જે છે આ કચેરી અહીંયા હોવી જોઈએ, કે દેશના કોઈ પણ ભાગ કરતાં મીઠું અહીંયા પકવામાં આવે છે અને સોલ્ટ કમિશનરની કચેરી જયપુર હોય તો ખૂબ તકલીફો પડે છે. એ પણ તમારી માંગણી છે કે જે કચેરી છે અહીંયા ગાંધીધામ.